હું દીપક આર સોનરવા પીખોર ગ્રામ પંચાયત સરપંચશ્રી તાલુકો માળીયાટીનો જિલ્લો જૂનાગઢ. સરપંચ એટલે શું છે એની માહિતી માટે અમે જૂનાગઢ જિલ્લાના તાલુકા બાબત બધે ફોન કરી સરપંચને બોલાવી અને આ પહેલી મિટિંગ અમારી સ્ટાર્ટિંગ છે, બરાબર શરૂઆત છે અમારી. અમે આ તો ગાંધીનગર લઈ જાઉં અને સ્ટેટ પાર્લામેન્ટ સુધી જવાના છીએ અને અમારી માંગણીઓ છે, જે સરપંચોની માંગણીઓ છે, જે તલાટીઓને કામ સોંપી દીધા છે. સરપંચ ઉપર તો કે સરકારને ભરોસો છે જ નહીં, તેણે સરપંચ કેમ પોતે ગામનો વિકાસ કરે છે, ગામ માટે સેવા કરે છે. અને સરપંચો ટોટલી ગુજરાતના સરપંચોને જેટલા સરપંચો ગામના જેટલા ગામડા છે એટલા 2 થી 2.25 કરોડ જનતાના પ્રમુખ છે. હવે એવા લોકો સરપંચોને તમે ધ્યાનમાં દોરતા નથી. અત્યારે હમણાં વિજયભાઈ રૂપાણી એવા, બરાબર છે, રથ લઈ, હવે રથ તો ગમે આંકી શકતા હોય, બરાબર છે, રથ લઈને તમે એવા ત્યારે સરપંચ ક્યાં હતા? જોયા જ નથી સરપંચોને કોઈને. અમે પણ ઊભા હતા પણ બરાબર હતા. સરપંચને તમે કોઈ અવગણના એ વસ્તુ તમે માનતા જ નથી, ગામડું તમે માનતા જ નથી. તમે ખાલી સરકાર એવું જ માને છે કે સિટી આપણા હાથમાં એટલે મત આપણા હાથમાં, આ વસ્તુને લઈ અને અમે સરપંચનું સંગઠન મેં ચાલુ કર્યું છે અને હવે પછી આ પ્રોગ્રામ પહેલો છે અને અમારું શરૂઆત છે. હવે પછી અમે આગળ જમશું અને આગળ જે સરકાર એવું ઈચ્છશે કે ભાઈ જે ગ્રામ પંચાયત સરપંચની માંગણીઓ પૂરી આપશે અને જે ગામડાનો વિકાસ, ગરીબ માણસો, જે મોટા મોટા વડીલો છે, અત્યારે સરપંચોને પૂછે સરપંચ સાહેબ અમારું કંઈ પગારનું થયું, ત્યારે અમે એના જવાબ કઈ રીતે દઈએ? હવે ખોટા દેવા ખાસા દેવા તમારી પાસે શીખવા મળશે, કારણ કે તમે આગળ વધી ગયા છે અને તમે આ ખોટા જવાબ દઈને છે તમે કઈ પહોંચે પૂગી ગયા. આવું અમને શીખવાડો અથવા પંચાયત ધારાનો નિવારણ કાઢી નાખો. કોઈ નોકરિયાત મૂકી દો, તલાટી જે મૂકેલા છે ને એવી રીતે કોઈ પંચાયતમાં નોકરિયાત મૂકી દો. પંચાયત ધારા હાવ ગુજરાતમાંથી કાઢ્યો અને કાપ સરપંચોનો પૂરો હક આપો, એની માટે અમે લડત લડીએ છીએ, બસ એટલું જ. અત્યારે શરૂઆત જ છે અમારી, બરાબર છે. આ સંગઠન અમે 10 દિવસમાં જ ચાલુ કર્યું છે. 10 દિવસમાં અમે ટીમ બનાવી અને જૂનાગઢ જિલ્લાના ટોટલી તાલુકા તથા સોમનાથ જિલ્લાના ટોટલી તાલુકા એ બધાને બોલાવી. અત્યારે તહેવારનો સિઝન છે એટલે મેં કીધું એક ખાલી એક જણો આવો તમે, બરાબર છે. અમારે મિટિંગ કરવાની હતી 50 થી 60 જણાની, એની બદલે અત્યારે 150 થી 200 જણા હાજરી આપી દીધી છે. અમારો ઉત્સવ અને મારો મન એવું કહે છે કે અમારો પ્રોગ્રામ છે અને અમારો સરપંચનો હક છે, અમને મળવા પાત્ર છે, એના માટે બધા સરપંચોએ ફરજ બજાવી અને અત્યારે કમ્પ્લીટ બધા આવી ગયા છે. અમે ચૂંટણી લક્ષી લડવું જ નથી, બરાબર. ચૂંટણી વિધાનસભાની છે, ગમે એ આવે, ગમે એ વ્યક્તિ આવે, ગમે એ રાજકારણમાં બેહેર, ગમે એ સીટ બનાવે, ગમે એ મુખ્યમંત્રી બને, અમારો હિત એક છે, ખેડૂત, ગરીબ અને ગામડાનો વિકાસ, બરાબર છે. જે ગામડાનો વિકાસ અને સરપંચ હેતુ જે સરપંચને કાયદા કાનૂની જે અવગણના મળે છે એ પૂરું કરે અને જે વસ્તુ અમને જરૂરી છે ગામના વિકાસ માટે, ગરીબ માણસો માટે કે અથવા ખેડૂતો માટે, અત્યારે વિધવા બહેનો માટે કંઈ પણ, તો કને પૂછે? ગરીબ માણસો છે એ સરપંચને જ પૂછે છે, સીધા મુખ્યમંત્રીને તો સરપંચને જ પૂછી શકતા. અત્યારે ધારાસભ્યને પણ સરપંચ નથી પૂછ્યું, કારણ કે સરપંચને તો કોઈ ઓળખતું જ નથી, પહેલાં તો એની પાસે ઓળખ કાર્ડ નથી. એટલે પહેલું હેતુ તો મારો એ છે કે પહેલાં સરપંચને ઓળખ કાર્ડ આપે અને સરપંચ ગમે ત્યારે કલેક્ટર, મુખ્યમંત્રી ગમે એને મળવું હોય તાત્કાલિકના ધોરણે નિયમ મુજબ વાત કરી ટાઈમ લઈ અને તેને મળી શકે, એના માટે અમે ગમે સક્રિય છીએ. ગમે રાજકારણ પણ બનાવી શકે, તમે પણ બનો રાજકારણ, તમે પણ બનાવો અને તમે પણ ચેનલ પેનલ બનાવો. કોઈ પણ અમારે પેનલથી કંઈ છે નહીં, ભાજપ આવે, કોંગ્રેસ આવે, અન્ય કોઈ પણ આવે, બરાબર છે. અમારી માંગણી જે પૂરી કરે એની સાથે જ પંચાયત અને 2 થી 2.25 કરોડ પબ્લિક એની સાથે છે. સરપંચોનો અસંતોષ તો જો એવું છે કે વર્તમાન સરકાર કોંગ્રેસ પહેલાં હતી ત્યારે પણ આવું હતું, હવે અત્યારે ચાલુ સરકાર છે. ચાલુ સરકારમાં એવા પ્રશ્ન પૂછાય કે કોઈ વસ્તુ સરપંચને કઈ વસ્તુ અટળ કાપવામાં જ આવે. જો અત્યારે તલાટી મંત્રીને ટોટલી કામ, આ સરપંચ અત્યારે ચાલુ સરપંચમાં તલાટી મંત્રીઓને થયું આ તે બધું ટોટલી. સરપંચ ગ્રામને ઉપર કોઈ ભરોસો છે જ નહીં આ સરકારને, બરાબર. સરકાર ખાલી એનું હિત જ વિચારે. જો સ્વર્ગનો વિકાસ કરવો હોય તો ગામડેથી શરૂ થાય, દેશનો વિકાસ કરવો હોય તો ગામડેથી શરૂઆત થાય, જ્યારે જિલ્લાનો વિકાસ કરવો હોય તો ગામડે શરૂઆત થાય. એટલે હું મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબને પણ કહેવા માગું છું કે તમે વિચારો પણ પહેલાં ગામડાને ધ્યાનમાં લ્યો. તમે પણ તમે લોકો પણ ગામડામાંથી નીકળેલા છે અને ગામડાના લોકો પણ સિટીમાં અત્યારે તમે એમ ધારતા હોય તો 40% સિટીમાં જે છે અમારા ગામડાના ભાઈઓ છે, અમને ફોન કરીને પૂછે છે કે સાહેબ શું કરવાનું છે આ ચૂંટણીમાં. અમે એ જ ઈચ્છીએ કે તમને જે યોગ્ય લાગે એ કરો. અત્યારે તો અમારી માંગ છે, કારણ કે એના મા બાપે ગામડામાં રહેતા હોય, સાહેબ ભલે નોકરી કરતા હોય, એ સિટીમાં રહેતા હોય, બરાબર. એના મા બાપ, એના ભાઈઓ, એના ભાંજડા ગામડામાં અમારી પાસે છે, હવે અમે એને હાસવીએ છીએ. એ લોકોનો એ જ વિકાર હોય, એ જ વિચાર હોય કે અમારે શું કરવું. એટલે એનો જવાબ એ છે કે ચૂંટણી કોઈ પણ ગમે એ બનાવો, બરાબર છે. ચૂંટણી લક્ષી કોઈ છે નહીં, આ તો અમારી માંગણીઓ ગામડાના વિકાસ માટેની છે. ખાલી વિકાસ વિકાસથી નહીં, અમારા ગામડાનો વિકાસ અને સરપંચો સાથે મળી અને ટોટલો વિકાસ કરે અને ગામની ખેડૂતોની ગાડીઓ, ખેડૂતોના ખેતરું, ખેડૂતોના બરધું અટાણા શીંગડા ભટકાય છે બાવરૂમાં,
મારી નજરના દાખલે મેં જોયા, હું 7 મહિના મેં સરપંચાઈ કરી, મારે દેવું તો રાજીનામું. મેં કીધું આ સરપંચાઈ કરતા, મેં કીધું હું રાજીનામું દેવાથી કોઈ મતલબ નથી, આમાં કંઈક આગળ વધીએ. આગળ સરકારને સમજાવી અને આ બધા સરપંચોના હિત માટે મેં રાજીનામું કેન્સલ કર્યું અને હું આ રસ્તો મેં ચાલુ કર્યો છે. અમે જો અમારી આ માંગણી રિએક્શન એ છે, ચૂંટણી લક્ષીમાં કોઈ પણ અમારો જો વાત નહીં સ્વીકારે, કોંગ્રેસ ભાજપ અન્ય કોઈ પણ, બરાબર છે, કોઈ પાર્ટી અમારું જો આ સમર્થન નહીં સ્વીકારે તો અમે 2 થી 2.25 કરોડ અને સરપંચો અમારા ટોટલી 13,685 સરપંચો કોન્ટેક્ટ નંબર સાથે અમે વાત કરીશું અને કમ્પ્લીટ વાત કરીને અમારે શું કરવું એનું અમે અત્યારે પછી તમને એ માહિતી આપશું.